અમદાવાદમાં પણ ધામધૂમપૂર્વક ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. વોટર પાર્કમાં ઘસારો જોવા મળી રહ્યો છે. ધૂળેટી પર્વ નિમિત્તે વોટર પાર્કમાં લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. તો હાથીજણમાં આવેલા વોટર પાર્કમાં 2000 લોકો ઉમટી પડ્યા છે. પરિવાર સાથે લોકો આજે હોળીનો પર્વ મનાવી રહ્યા છે. ધૂળેટીના પર્વ નિમિત્તે વોટર પાર્કમાં લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. આજે અનેક જગ્યાએ ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે હાથીજણમાં આવેલા વોટર પાર્કમાં 2000 લોકો ધૂળેટી પર્વ મનાવવા માટે ઉમટી પડ્યા છે. ધૂળેટીના પર્વ નિમિત્તે વોટર પાર્કમાં લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. લોકો ધામધૂમપૂર્વક ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે વોટર પાર્કમાં આજે 2000 લોકો ઉમટી પડ્યા છે. ધૂળેટી પર્વ મનાવવા માટે આ લોકો ઉમટી પડ્યા છે. પરિવાર સાથે લોકો હોળીના પર્વને માણી રહ્યા છે. ધૂળેટીના પર્વ નિમિત્તે આજે વોટર પાર્કમાં લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર જોડાઈ રહ્યા છે. જેનેતા આજે વોટર પાર્કમાં ધૂળેટી પર્વ નિમિત્તે લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે, શું છે વધુ વિગત? ધૂળેટીનું પર્વ છે અને આજના પર્વમાં વોટર પાર્કમાં લોકો ખાસ ફેમિલી સાથે મજા માણી રહ્યા છે. પહેલા તો આપ વોટર પાર્કમાં જોઈ રહ્યા છો, 7S વોટર પાર્કમાં અત્યારે હાલ લગભગ 3000 જેટલું પબ્લિક જોવા મળી રહ્યું છે. લોકો દૂર દૂરથી અત્યારે હાલ આવ્યા છે અને મજા માણી રહ્યા છે. લોકો પાસે જઈશું અને વાત કરીશું. શું નામ છે? અશોક શર્મા. નામ ક્યાંથી આવ્યો? અમદાવાદથી આવ્યો. કેટલું એન્જોય કર્યું? બહુ એન્જોય કર્યું. 10 વાગે મજા માણી રહ્યા છે. બીજા પણ લોકો છે એમની જોડે પણ વાત કરી. શું કહેશો ભાઈ, આજે કેટલી મજા આવી? બહુ મજા આવી. ધૂળેટી તો વોટર પાર્ક માં મનાવી જોઈએ, બહુ મજા પડી જાય. હજી તો અમારા ગુજરાત ની શિયાળ એવા રાજાબેન બારોટ અને હિરલબેન રાવલ આવવાના છે. હજી તો બહુ મોજ કરવાની છે. ફેમિલી સાથે લોકો અત્યારે હાલ વોટર પાર્કમાં ઉમટી પડ્યા છે. સાથે આપ જોઈ શકો છો કે બુજુર્ગ થી માંડીને સિનિયર સિટીઝન જે છે તેઓ સાથે યુવાનો અને નાની નાના બાળકો પણ જોવા મળી રહ્યા છે. ખૂબ જ હાથીજણ પાસે આવેલો જે 7S વોટર પાર્ક છે ત્યાં અત્યારે હાલ ખૂબ જ ભીડ જોવા મળી રહી છે. જી અનિતા, તો આજે હોળીના પર્વ નિમિત્તે વોટર પાર્કમાં કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે? આજે હોળી ધૂળેટીનું પર્વ છે અને ધૂળેટીના પર્વ નિમિત્તે વોટર પાર્કની અંદર પહેલા તો બધી જે રાઇડ્સ છે ત્યાં આપ જોઈ રહ્યા છો કે લોકો આરામથી બધી રાઇડ્સની મજા માણી શકે એ પ્રમાણે ખાસ વ્યવસ્થા છે. સાથે જ
દરેક વ્યક્તિ જે અહીંયા આવી રહ્યા છે તે લોકો સારું એવું એન્જોયમેન્ટ કરી શકે ફેમિલી સાથે. એટલા માટે તેને ખાસ મ્યુઝિકની વ્યવસ્થા આપ જોઈ શકો છો કે મ્યુઝિકનો કોન્સર્ટ રાખવામાં આવ્યો છે. સાથે જ અવનવા જે લોક ગાયક કલાકારો હોય છે તેમને બોલાવતા હોય છે અને તે લોકો આવીને બધાને ખાસ મજા માણવતા હોય છે. જો અત્યારે હાલ જોઈ રહ્યા છો કે નાના નાના બાળકોને લઈને લોકો આવી પહોંચ્યા છે, એમની જોડે વાત કરીશું. પહેલા તો કેટલા એન્જોય કર્યા? બહુત બહુત એન્જોય કર્યા બાબુ. હેપી હોલી, હેપી હોલી, હેપી હોલી બેટા. વોટર પાર્ક મે હોલી મનાને કા કેસે? વોટર પાર્ક મે હોલી મનાને આયે હમ લોગ. સુબહ પહેલે ઘર પે હમને કલર સે ખેલા થા, ફિર હમ યહાં પર વોટર પાર્ક મે હોલી મનાને આયે હૈ. આપ કહાં સે આયે? મે મહેમદાવાદ સે આ રહા હું. હમ જબ સે ચાલુ હુઆ ઓપનિંગ હુઆ તબ સે એક સાલ ભી હમને થોડી નહીં યહાં પે જો એન્જોય હો રહા હૈ. અમદાવાદ મે ભી નહીં મિલ રહી, હમારે નજદીક કે એરિયા મે હૈ. બહુત હી સુંદર સુવિધા હૈ, લંચ મે રિસોર્ટ હૈ, જબરજસ્ત સુવિધા હૈ, ઓર મેનેજમેન્ટ ભી અચ્છા હૈ. હમ પૂરા દિન યહાં પે એન્જોય કરતે હૈ, ઇસલિયે યે 7S વોટર પાર્ક કે લિયે બહુત બડા થેન્ક્સ હૈ હમારે લિયે. એન્જોય કરતે હૈ આપકે લિયે, બહુત બહુત ધન્યવાદ. તો અહીંયા આવતા જે લોકો છે તે લોકો માટે થઈને ખાસ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે, જેમાં તે લોકો જ્યારે અહીંયા રાઇડ્સમાં બેસીને અને વોટર પાર્કમાં અહીંયા નાહીને જ્યારે થાકી જતા હોય છે ત્યારે ખાસ ભોજનની પણ સુવિધા કરવામાં આવી છે અને નજીવા દરે તે લોકો સારું એવું જમવાનું જમી શકે એ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે મ્યુઝિકની વ્યવસ્થા છે અને લોકો ડાન્સ કરી શકે અને દરેકે દરેક રાઇડ્સની સારી એવી મજા માણી શકે અને નજીવા દરે તે લોકો સારું એવું જમવાનું જમી શકે એ પ્રકારની ખાસે ખાસ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો આજે એ પર્વ છે જ્યારે લોકો રંગોથી રંગાતા હોય છે અને સાથે ફેમિલી સાથે આવી રીતે વોટર પાર્કની પણ મજા માણતા હોય છે. જી સિનેતા, ત્યાં ઉપસ્થિત લોકોમાં આજે ધૂળેટી પર્વને લઈને કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? ઉત્સાહ તમને બતાવવા માંગી છું. મંતવ્યના કેમેરામાં આપ જોઈ રહ્યા છો કે લોકો જે છે અત્યારે હાલ ખાસ એન્જોય કરી રહ્યા છે અને પોતાના પરિવાર સાથે આવ્યા છે. આપ જોઈ રહ્યા છો કે ફેમિલી સાથે તે લોકો દરેક રાઇડ્સની મજા માણી રહ્યા છે. સિનિયર સિટીઝન પણ જોવા મળી રહ્યા છે, નાના નાના બાળકો પણ જોવા મળી રહ્યા છે. સાથે આપ જોઈ રહ્યા છો કે પોતાના ફેમિલી સાથે તેઓ અત્યારે હાલ જે એન્જોય કરી રહ્યા છે, મજા માણી રહ્યા છે. આજનો એ તહેવાર છે જ્યારે લોકો ખાસ પાણીથી રમવાનું પસંદ કરતા હોય છે અને લોકો આપ જોઈ રહ્યા છો કે પાણીની અંદર છપછપિયા કરી રહ્યા છે, કોઈ સેલ્ફી લઈ રહ્યું છે, તો કોઈ રાઇડ્સમાં આપ ઊંચે જોઈ શકો છો કે દરેકે દરેક વોટરવાળી રાઇડ્સમાંથી તેઓ પસાર થઈ રહ્યા છે, એન્જોય કરી રહ્યા છે. ફૂલ ફેમિલી સાથે લોકો અત્યારે જે છે તે આવી પહોંચ્યા છે. સાથે જ આપ જોઈ રહ્યા છો કે આ દ્રશ્યો જે છે તે 7S વોટર પાર્કના છે, જેમાં લોકો જે છે તે ખાસ પાણીમાં મજા માણી રહ્યા છે. તમને હસતા રમતા લોકો જોવા મળી રહ્યા છે, પોતાના પરિવાર સાથે ખાસ એન્જોયમેન્ટ કરી છે. નાના નાના બાળકોને પાણીમાં રમવાનું ખૂબ જ ગમતું હોય છે, ત્યારે જે મમ્મીઓ હોય છે તે પણ ખાસ બાળકો સાથે રમતી હોય છે. આ ફેમિલી આપ જોઈ રહ્યા છો કે ખૂબ જ એન્જોય, કેટલા એન્જોયમેન્ટ કર્યા? બહુત એન્જોયમેન્ટ કર્યા. કેટલે લોકો કહાં સે આયે? હમ અમદાવાદ સે આયે. કેટલું એન્જોય કર્યું? બહુત એન્જોય કર્યું, એની તો કોઈ હદ નથી. અમે તો વર્ષોથી આવીએ છીએ અહીંયા. વોટર પાર્કમાં એક અલગ જ મજા આવતી હોય છે. અમને ભી બહુ જ મજા આવે છે. સસ્તું છે, સારું છે, સારું છે, સરસ છે, મજા આવે બહુ બધી. અમદાવાદથી એકદમ નજીક, એકદમ નજીક અને નેચરલમાં છે, કારણ કે ગામડામાં છે એટલે બહુ જ મજા આવે છે. વાતાવરણ બી ચોખ્ખું છે, ખાવાનું બી સારું છે, અહીં વ્યવસ્થા બી સારી છે, બધું જ સારું છે. સાથે મ્યુઝિકની મજા માણતા ડાન્સ કરતા કરતા રમવાની મજા કઈ અલગ હોય? ભાઈ તો બહુ જ અલગ મજા આવે છે, કારણ કે શું રાજલબેન બારોટ બી આવે છે, સારા સારા કલાકારો બી આવે છે, જિજ્ઞેશ કવિરાજ બી આવે છે. અમે તો દર વર્ષે આવીએ છીએ, દર વર્ષે અમે કલાકાર સાથે એન્જોય કરીએ છીએ, અમને અમારી ફેમિલી સાથે કુટુંબ સાથે વર્ષોથી આવીએ છીએ, અમને બહુ જ મજા આવે છે. સાથે દ્રશ્યો બતાવીશું, જેમાં દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે લોકો જે ખાસ જે છે તે અત્યારે હાલ પોતાના પરિવાર સાથે આવ્યા છે, નાના નાના બાળકોને પણ લઈને આવ્યા છે. જે લોકો પોતાના નાના નાના બાળકોને લઈને આવ્યા છે એમની જોડે વાત, કેટલું એન્જોયમેન્ટ કર્યું? આજે તો ખૂબ જ મજા આવી રહી છે, રંગોના તહેવારમાં બસ મસ્તી મજા કરી રહ્યા. નાના બચ્ચાને સાથે લઈને આવે? હા, એને પણ ફર્સ્ટ ટાઈમ બધું જોવે, બધું કલરફુલ કલરફુલ અહીંયા છે તો એને પણ ખૂબ મજા આવી રહી છે. તો જે પ્રમાણે આપે જોયું કે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હોળી ધૂળેટીનું પર્વ એટલે રંગોનું પર્વ અને રંગોમાં રંગાયા બાદ લોકો ખાસ વોટર પાર્કમાં આવતા હોય છે અને પાણીની અંદર તે લોકો પોતાની ફેમિલી સાથે ખાસ મજા માણતા હોય છે, અલગ અલગ રાઇડ્સમાં બેસતા હોય છે. ત્યારે 7S જે વોટર પાર્ક છે ત્યાં સરસ મજાની સુવિધા હોવાના કારણે અને અમદાવાદથી એકદમ નજીક હોવાના કારણે થઈને દૂર દૂરથી ખાસ લોકો જે છે તે અહીં આવી રહ્યા છે. જે જેનિતા, આજે ધૂળેટી પર્વ નિમિત્તે વોટર પાર્કમાં કયા કયા સેલિબ્રિટી આવવાના છે?
થોડાક જ કલાકોમાં 1 થી 2 કલાકની અંદર રાજલ બારોટ અહીંયા આવી રહ્યા છે. અહીંયા લોકોને ખાસ મજા કરાવવાના છે. જ્યારે આપણે પહેલા તો દ્રશ્યો બતાવીશું. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે લોકો જે છે તે ભારે ઉત્સાહ તેમનામાં જોવા મળી રહ્યો છે. અને આજના દિવસે તે લોકો પોતાની ફેમિલી સાથે દૂર દૂર થી આવ્યા છે. લાઈવ કોન્સર્ટ દર વખતે થતા હોય છે અલગ અલગ વોટર પાર્ક માં. ત્યારે આપણે જે જોઈ રહ્યા છે તે 7S વોટર પાર્ક ના દ્રશ્યો જે છે, જેમાં મ્યુઝિક ના તાલે લોકો જે છે તે ખાસ આજે આ મજા માણવાના છે. અલગ અલગ જગ્યાઓથી લોકો દૂર દૂર થી આવ્યા છે. કોઈ આણંદ થી આવ્યું છે, કોઈ નડિયાદ થી આવ્યું છે, તો કોઈ ગુરુકુળ થી આવ્યું છે, કોઈ જોધપુર થી આવ્યું છે. અલગ અલગ જગ્યાએથી લોકો જે છે તે ખાસ એન્જોયમેન્ટ કરવા માટે આવ્યા છે. પોતાના પરિવાર સાથે આજના તહેવારની જે છે તે મજા માણી રહ્યા છે. રંગોથી ભરેલો તહેવાર એટલે કે હોળી અને ફાગણીયો તહેવાર જેને આપણે કહીએ છીએ, તહેવાર જયારે અત્યારે હોય ત્યારે લોકો પોતાની ફેમિલી સાથે ખૂબ જ મજા જે છે તે વોટર પાર્કમાં કરી રહ્યા છે. જી શ્રી અનિતા, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. આજે ધૂળેટીના પર્વ નિમિત્તે વોટર પાર્કમાં લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. આથી જણમાં આવેલા વોટર પાર્કમાં 2000 લોકો ઉમટી પડ્યા છે ધામધૂમપૂર્વક. આજે ધૂળેટી પર્વની ઉજવણી ઠેર ઠેર જગ્યાએ કરવામાં આવી રહી છે, ત્યારે પરિવાર સાથે લોકો હોળીનો પર્વ માણી રહ્યા છે. ધૂળેટી પર્વ નિમિત્તે વોટર પાર્કમાં લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. હાથીજણમાં વોટર પાર્ક આવેલો છે. હાથીજણમાં આવેલા વોટર પાર્કમાં 2000 લોકો ધૂળેટી પર્વને મનાવવા માટે ઉમટી પડ્યા છે. પરિવાર સાથે લોકો આજે હોળીના પર્વનો આનંદ માણી રહ્યા છે. હાથીજણમાં આવેલા વોટર પાર્કમાં આજે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં લોકો આજે વોટર પાર્કમાં ઉમટી પડ્યા છે. 2000 જેટલા લોકો વોટર પાર્કમાં ધૂળેટી પર્વ નિમિત્તે ઉમટી પડ્યા હોવાનું સામે આવ્યું છે, ત્યારે પરિવાર સાથે લોકો આજે હોળીના પર્વનો આનંદ માણી રહ્યા છે.